નમસ્કાર મિત્રો તારીખ દસ દસ બે હજાર બાવીસના રોજ ઓક્ટોબર મહિનાનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર બાવીસનું ધોરણ આઠનું ગણિતનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન એંસી ગુણનું કરીશું તો આ પેપર છે તમને ખૂબ હેલ્પફુલ થશે તો આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ પેપર સોલ્યુશન વિભાગ એ છે જેની અંદર છે સૂચના મુજબ જવાબ આપવાના છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર પસંદ કરવાનો છે બરાબર તો પહેલો પ્રશ્ન છે મિત્રો જેની અંદર નીચેના પૈકી કેટલાક બાજુઓ ધરાવતી બહુકોણ નિયમિત બહુકોણ હશે એવું કીધું છે બરાબર તો પંદર બીજું છે જવાબ પંચકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો પાંચસો ને ચાલીસ થાય કારણ કે પાંચ ખૂણાના આપણે તમે ઓલું કરવો બરાબર સરવાળો એટલે ખ્યાલ આવી જશે એના પછી સમતલ પાસા પર અંક બે આવે તેની સંભાવના કેટલી તો ટોટલ છ પાસા હોય અને બે આવે એવી સંભાવના એટલે બેના છેદમાં છ બરાબર ચાલો ચારનું વર્ગમૂળ શું છે તો ચારનું વર્ગમૂળ થાય બે બરાબર બે ગુણ્યા બે એટલે ચાર થાય અને ચારનું વર્ગમૂળ બે પાંચમો પ્રશ્ન છે તેની અંદર શ્રેણી આપેલી છે બરાબર તો એની અંદર આવશે અગિયાર બરાબર તો અહીંયા આવશે છનો વર્ગ ઓકે તો શું આવશે છ એટલે છ જવાબ મૂકીશું એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે એકથી સો સુધીના કેટલીક પૂર્ણ ઘન સંખ્યા મળે તો ચાર મળે કેટલી એકથી સો સુધીમાં કેટલા પૂર્ણ ઘન કીધી છે મિત્રો બરાબર તેમાં ચાર મળશે એના પછી સાતમો પચાસ સેન્ટીમીટર અને પાંચ મીટરનો ગુણોત્તર કેટલો થશે તો બંનેના છેદ ઉડાડીશ એટલે એક જેમ દસ આવશે ઓકે બીજો પ્રશ્ન છે મિત્રો ખાલી જગ્યા છે જેમાં આઠથી અઢાર પ્રશ્નો છે તો મિત્રો આ પેપર છે એક મોડલ પેપર છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે એટલે દરેક મોડલ પેપર જેટલા સોલ્યુશન કરશો એટલા તમને ખ્યાલ આવશે બરાબર પરીક્ષામાં ખૂબ ઉપયોગી માર્ક થશે આઠમો પ્રશ્ન છે જે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે તો ઝીરોની કોઈ વ્યસ્ત સંખ્યા ન મળે એના પછી એક્સ વત્તા બે બરાબર પાંચ સમીકરણ ચલના ઘાતાંક એક છે ત્યારબાદ દસમો જોઈએ સાઠ અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને છ બાજુ હોય કેટલી હોય છ ઓકે અગિયારમો પ્રશ્ન છે કે ચોક્કસ સમાંતર બાજુ ચતુષ્કોણની રચના માટે ચતુષ્કોણ ઓછામાં ઓછા કેલાવ તો કે ત્રણ અંગોના માપ લેવા જોઈએ જો બરાબર ચાલો એના પછી છે બાવન પત્તાના ઢગલામાંથી એક પત્તું યથાચિત રીતે જો પસંદ કરવામાં આવે તો તેની સંભાવના આપણે તો બાવન પત્તા હોય તેમાં કોઈ પણ બાવન પત્તામાંથી બરાબર એક પત્તું તમે પસંદ કરો તો ચારના છેદમાં બાવન એટલે એકના છેદમાં તેર એવી રીતના આવી શકે એક સાથે ત્રણ સિક્કા ઉછાળવાના કુલ ખાલી જગ્યા શક્યતાઓ મળે તો ત્રણ જ્યારે ઉછાળો ત્યારે આઠ પરિણામની શક્યતા બરાબર મળશે એના પછી વર્ગમૂળનો સંકેત તો એ તમને ખબર જ છે બરાબર આ રીતના આપણે વર્ગમૂળનો સંકેત દર્શાવીએ છીએ આ ચાલો એના પછી પંદરમો પ્રશ્ન છે કે બારના ઘનનો એકમનો અંક કેટલો થાય તો આઠ બારનો તમે ઘન કરશો બાર ગુણ્યા બાર ગુણ્યા બાર તો એનો જે કંઈ એકમ હશે એ આઠ મળશે ઓકે ચાલો સોળ નો એની અંદર ઘનની અંદર આઠ વત્તા બેનો ઘન બરાબર તો કે બે વત્તા આઠ જ લેવાના હોય ઉપરને આપણે કંઈ ગણવા ન હોય તો દસ થાય કેટલા થાય દસ બસોના દસ ટકા તો વીસ થશે બસોના દસ ટકા છેદમાં સો મૂકી દઈએ એટલે દસ બસોના દસ ટકા નીકળે મીંડુ મીંડું ઉડી જાય અઢારમો પ્રશ્ન છે ચારના છેદમાં દસ બરાબર કેટલા તો કે ચાલીસ ટકા થાય કેટલા થાય ચાલીસ હવે પ્રશ્ન છે એ ખરા ખોટાનો પ્રશ્ન આપવામાં આવ્યો છે આપ જોઈ શકો છો બરાબર તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો લંબચોરસ એ નિયમિત બહુકોણ છે બરાબર તો લંબચોરસ લંબચોરસે કેવો છે કે નિયમિત બહુ કોણ છે તો કે સાચું છે પછી આઠસો એ પૂર્ણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એ વાત ખોટી છે બરાબર પચાસનો ઘન કરતાં છેલ્લો ત્રણ અંકો શૂન્ય મળે તો એ વાત સાચી છે એના પછી બાવીના છેદમાં પંચાવનને ટકાવારીમાં ઝીરો પોઈન્ટ ચાર ટકા લખાઈ શકાય તે વાત ખોટી છે ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એના પછી છે યોગ્ય જોડકા જોડો મિત્રો શું કરવા કીધું છે યોગ્ય જોડકા જોડવાના જોડકા આપેલા છે જોઈ શકો છો બરાબર તો આની અંદર આવશે બી જૂથનો ગુણધર્મ છે ચોવીસની અંદર વાત કરીએ તો એની અંદર છે ડી વિભાજિતનો ગુણધર્મ છે એના પછી પચીસમું છે તો એની અંદર આવશે ક્રમનો ગુણધર્મ ઓકે ક્રમચેન થાય છે ઓકે ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં છવ્વીસથી અઠ્યાવીસ છે એમાં છવ્વીસ ઉકેલ તમે જોઈ શકો છો બરાબર તો એમાં જવાબ આવશે પાંચ શું જવાબ આવશે પાંચ ચાલો એના પછી એક સંખ્યામાં પાંચ બાદ કરીને બે વડે ભાગવામાં આવે તો શું જવાબ મળશે બરાબર તેનું સમીકરણ જો આ રીતના બનશે તમે જોઈ શકો છો આ જવાબ આપણો ઓકે ચાલો એના પછી ત્રણ ક્રમિક સંખ્યાઓ તો પહેલાંને એક્સ ધારવાનો જોઈએ એક્સ વત્તા બે અને એક્સ વત્તા તો આ રીતના છે સૌથી નાની સંખ્યા અને પહેલી સંખ્યા શું મળશે આપણને ચાર મળશે ચાલો એના પછીની વાત કરીએ તો સૂચના મુજબ જે છે ઓગણત્રીસ ઓગણચાળીસ સુધીના બે ગુણ છે દરેક દાખલા તમે જોઈ શકો છો અહીંયા બરાબર તો આ રીતના છે દરેક દાખલા પૂછાઈ શકે છે પાંચના છેદમાં સંખ્યા રેખાનું નિરૂપણ નવ વર્ષ પછી મહેશની ઉંમર હાલની ઉંમર કરતાં ચાર ગણી થશે તો મહેશની હાલની ઉંમર શોધવાની છે બરાબર તો એક્સ ધારીને તમે લખી શકો છો તા બરાબર જો અહીંયા દાખલો આપણે જોઈ શકો છો તમે તેમાં ત્રણ વર્ષ આવશે એક્સ બરાબર બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક્સ વાયજેડ ડબલ્યુની આકૃતિના પ્રશ્નોના જવાબ આપવાના છે તો કઈ છે સમાંતર બાજુ તો અહીંયા જવાબ આપેલો છે ડબલ્યુઝેડ બનશે આની અંદર એલ ડબલ્યુ બનશે સરવાળો એકસો એંસી થશે અને આની અંદર જે છે પાસ પાસેની બાજુઓ ડબલ્યુ એક્સ અને વાયજેડ થશે ઓકે એના પછીની વાત કરીએ તો આકૃતિના આધારે કયા પ્રકારના ચતુષ્કોણ છે તે જણાવો તો એમાં સમલમ ચતુષ્કોણ જો આવો કોઈ ચતુષ્કોણ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું સમલમ ચતુષ્કોણ ઓકે એના પછીની આ સમબાજુ કહેવાય કે આ બાજુ આ બાજુ બધી બાજુ કેવી હશે સરખી હશે એટલે સમ બાજુ કહેવાય ઓકે એના પછી એક મોટા શહેરની બધી પ્રાથમિક શાળાના તો આવો દાખલો પૂછાઈ શકે છે જુઓ તમે બરાબર અહીં ટકાવારી મેળવવાની છે કંઈ નથી કરવાનું તો ટકાવારી શોધવામાં જુઓ પહેલો દાખલો આપણે જોયેલો છે બરાબર બોતેરસો ગુણ્યા એના કેટલા કરવાના છે ટકે પાંચ ટકા તો બોતેર ગુણ્યા પાંચ ત્રણસો સાઠ અંશ મળશે ઓકે એના પછી જુઓ ધોરણ ત્રણના વિદ્યાર્થીની વાત કરી અંશમાપ બરાબર તો એની અંદર અંશમાસ ઉપરથી આપણે જોઈએ તો એમાં ચૌદસો ચાલીસ જવાબ આવશે અંશમાપ ચૌદસો ચાલીસ છેદમાં બોતેરસો બરાબર તો બોતેર અંશ બનશે ચાલો આ રીતના ટકામાંથી અંશમાં અને અંશમાંથી ટકામાં પણ ફેરવી શકો વર્ગમૂળ શોધો છત્રીસમો પ્રશ્ન છે વર્ગમૂળ શોધો એમાં બેતાળીસ પોઈન્ટ પચીસ છે તો આ રીતના છે તમે કરી શકો છો ઓકે એમાં છ પોઈન્ટ પાંચ જવાબ આવશે અનુમાન કરીને સત્તરસોને સત્તર હજાર પાંચસોને છોતેરનું ઘનમૂળ શોધો તો અનુમાન કરવા માટે છેલ્લા ત્રણ ઘનમૂળમાં હોય તો છેલ્લા ત્રણ લેવાના વર્ગમૂળ હોય તો છેલ્લા બે આંકડા લેવા તો છનું છ જ બને બરાબર એવી રીતના તમે અંક શોધવા શોધવાનો છે તો એક તો આપણને મળી ગયો છ છે બરાબર આગળના જોઈએ આંકડા એના ઉપરથી આપણને સત્તર છે એની અંદર બેનો ઘન કરીએ તો આઠ મળે બરાબર એવી રીતના બે પસંદ કરીએ અને તો ટોટલ અંક કયો બને છે છવ્વીસ બને છે આવી રીતના ચાલો એના પછીનો અથવામાં દાખલો છે એમાં ઘનમૂળ શોધવાનું જો આ રીતના પણ ઘનમૂળ તમે શોધી શકો બરાબર ત્રણ ત્રણની જે છે એ જોડી બનાવી અને મળી જશે તેનું સોળ આવશે બરાબર ટકાવારીમાં નફો ખોટ છે તો આ રીતના પણ તમે કરી શકો છો જો વેચાણ કિંમત છેદમાં મૂળ કિંમત બરાબર તો આની અંદર અઢાર ટકા જીએસટી ચૂકવવાની છે તો એમાં દસ ટકા જવાબ આવશે બરાબર તો કેટલી ચોમક કિંમત ચૂકવવી પડે તમે જોઈ શકો છો બરાબર તેમાં ત્રણ હજાર તેત્રીસ હજાર ને ચાલીસ જવાબ આવશે હવે અહીંયા સૂચના છે સૂચના મુજબ દાખલા કરવાના છે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોનમાં રીડા દર્શાવેલ છે અને ગુણધર્મનો એક્સ વાય જેડનો માપનું શોધવાનો છે તો તમે અહીં જોઈ શકો છો એનો જવાબ આપણને આપેલો છે ઓકે તો મિત્રો આ તમે છે આનો જવાબ આપણે જોઈએ તો આની અંદર તમને ખબર છે કે આ તમને જે એના કેટલા એમ છે જી છે એ બધું કાઉન્ટ કરી અને બોક્સમાં લખવાનું છે જોઈ શકો છો આવી રીતના તમે છે એ આકૃ આવૃત્તિ ચિહ્ન બનાવી અને એનો ઉપયોગ કરી અને ટોટલ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ રીતના બનાવવાનું છે બરાબર તો એનો જવાબ મળી જશે એના પછીનો પ્રશ્ન જોઈએ તો અજય દસ સેમી વીસ સેમી અને દસ સેમી લઈ લમઘન બનાવ્યો અને આવા કેટલા લમઘન રાખવાથી તેનો મળતો ઘન પૂર્ણ ઘન બને તો તમે અહીંયા જોઈ શકો છો તો લમઘનનું છેત્ર પરફળ છે દસ વીસ અને દસ બરાબર એમાં બે હજાર મળે બે હજારનું આપણે જે છે એનું ઘન મેળવીએ તો ઘન મેળવતા આપણને તમને ખ્યાલ આવશે બરાબર ચાર એ લમઘન સાથે રાખવાથી પૂર્ણ ઘન બને શું બને ચાર ઓકે એના પછી અથવાનો દાખલો છે તો એ પણ એ રીતના જ કરવાનો છે ચાલો વિભાગ ડી છે એની અંદર સૂચના મુજબ છે એના ક્રમ ગોઠવવાનો છે તમે જોઈ શકો છો આ રીતના તમે દાખલા કરી શકો છો બધા તમે જોઈ શકો બરાબર આવા દાખલા પૂછાઈ શકે છે આવી રીતના આલેખ પણ પૂછાઈ શકે તો સીધો આમ એવરેજ જોઈએ તો ગણિતનું પેપર એકદમ સહેલું હશે બરાબર બરાબર જોઈ લો આવા પ્રશ્નો તમારે દરેક પાસે આવી શકે છે તમે દરેક પ્રશ્ન જોઈ શકો એનો જવાબ જોઈ શકો છો ઓકે તો આવા પ્રશ્નો તમારે છે મિત્રો આવી શકે છે બરાબર ગણતરી આ રીતના કરવાની થશે ઓકે હવે જ્યાં સુડતાલીસમો પ્રશ્ન છે એનો આપણે જવાબ અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો આકૃતિ આ રીતના છે ઓકે જોઈ લો બરાબર આકૃતિ આ ટાઈપમાં છે જો તમારે આની પીડીએફ જોઈતી હોય સોલ્યુશનની તો આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે ત્યાં તમને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો